गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना लेक्चर नी अंदर आपणे 1.1 ना छठा दाखलाथी आगळ चर्चाओ करवानी छे। आपणे जेम आगळ दाखला गण्या छे तेवी रीते बधा ज दाखला साव सहेला छे। जोईए छठो दाखलो। छठो दाखलो एवो कहे छे के रीटा बिंदु ए थी पूर्व दिशा तरफ बिंदु बी सुधी 20 किलोमीटर नो अंतर कापे। एज रस्ते ते बिंदु बी थी पश्चिम दिशा तरफ 30 किलोमीटर नो अंतर कापे। जो पूर्व तरफ कपायेल अंतर ने तमे धन पूर्णांक वडे दर्शाओ तो पश्चिम दिशा तरफ कपायेल अंतर ने तमे केवी रीते दर्शावशो अने बिंदु ए थी तेनी अंतिम स्थिति ने तमे कई पूर्णांक संख्या वडे दर्शावशो ए केवानुं। तो सौ प्रथम आपणे आने एक आकृति बनावी एटले खबर पड़े। संख्या रेखा लऊं छुं, कोई पण एक जग्याए हुं बिंदु ए नक्की करूं। बिंदु ए थी पूर्व दिशा तरफ बिंदु बी सुधी जे 20 किलोमीटर नुं अंतर कापे छे, अहींया कहेतो बिंदु बी, तो आ जे अंतर छे छोकराओ ए थशे 20 किलोमीटर। अने ईज रस्ते जे बिंदु बी थी आने पूर्व दिशा कही दो, जो आ पूर्व हो तो आ थशे पश्चिम। एक बाजू पूर्व दिशा हशे, एक बाजू पश्चिम दिशा हशे। संख्या रेखा पर आपणे कोई पण एक बिंदु एटले के रस्तो छे, रस्ता उपर एक बिंदु ए नक्की कर्युं। बिंदु ए थी ए 20 किलोमीटर सुधी एक रस्ते बिंदु बी सुधी नुं अंतर छे ए रीटा कापे छे, एटले के रीटा अहींया पहोंचे। હવે ત્યાંથી તે જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ, એટલે કે પૂર્વ પછી પશ્ચિમ બાજુ તે રાલશે અને 30 કિલોમીટર નું અંતર કાપે છે। અહીંયા કીધું બિંદુ C, આ જે અંતર છે છોકરાઓ એ 30 કિલોમીટર નું અંતર થયું। A થી B એ પહોંચી, B થી C એ પહોંચી। जो पूर्व दिशा तरफ कपायेल अंतर ने धन पूर्णांक वडे दर्शावीए तो पश्चिम दिशा तरफ कपायेल अंतर ने आपणे केवी रीते दर्शावीशुं। जो पूर्व तरफ कपायेल अंतर ने धन पूर्णांक वडे दर्शावीए दर्शावाय तो पश्चिम दिशा तरफ, पश्चिम दिशा तरफ कपायेल अंतर ने एनाथी विरुद्ध एटले के ऋण पूर्णांक वडे दर्शावाय। હવે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? અંતિમ સ્થિતિમાં એ ગુછે તો A થી B સુધી કાપેલ અંતર, બિંદુ A થી B સુધીમાં કાપેલ અંતર બરાબર A થી B પૂર્વ દિશા ધન પૂર્ણાંક વડે કેટલું કાપે છે? પ્લસ 20 કિલોમીટર। અને બિંદુ B થી C સુધીમાં કાપેલ અંતર બરાબર કેટલું કાપે છે? B થી C સુધી 30 કિલોમીટર। અંતર તો કપાય જ છે પણ એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવ્યું છે, એ પશ્ચિમ દિશા તરફ ચાલે છે, એટલે કે -30 કિલોમીટર। એની અંતિમ સ્થિતિ બિંદુ A થી તેની અંતિમ સ્થિતિ બરાબર બિંદુ A થી B સુધીની સ્થિતિ પ્લસ B થી C સુધીની સ્થિતિ, બિંદુ B થી C સુધીની સ્થિતિ। A થી B સુધીની સ્થિતિ કેવી છે? +20 કિલોમીટર। એમાં પ્લસ કરવાનું છે
કેટલું તો કે બી થી સી સુધીની સ્થિતિ માઇનસ 30 કિલોમીટર છોકરાઓ 20 વત્તે ઓછે ઓછા 30 30 માંથી 20 બાદ કરો 10 વત્તે મોટી સંખ્યાની નિશાની એટલે આવશે માઇનસ 10 આમ અંતિમ સ્થિતિને માઇનસ 10 પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય માઇનસ 10 વડે દર્શાવાય કઈ સંખ્યા વડે દર્શાવશો તો કે માઇનસ 10 વડે આવડે છે એને દર્શાવી વ્યવસ્થિત સમજો છોકરાઓ અહીંયા કીધું છે કે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર ચાલે છે ત્યાંથી બી થી ચાલુ કરી અને સી બિંદુ સુધી એટલે કે 30 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે હવે કીધું છે કે પૂર્વ દિશામાં ચાલે છે અને જો ધન પૂર્ણાંક વડે દર્શાવો તો પશ્ચિમ બાજુને કેમ દર્શાવાય એક બાજુ પ્લસ સંખ્યા હોય એક બાજુ ઋણ હોય એટલે કે જો પૂર્વ દિશા તરફ કપાયેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવશો તો પશ્ચિમ દિશા તરફ જે કપાયેલ અંતર છે એને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે બિંદુ એ થી બી સુધીમાં કપાયેલ અંતર છે 20 કિલોમીટર છે પૂર્વ દિશાનું છે એટલે ધન પ્લસ 20 કિલોમીટર બિંદુ બી થી સી સુધીમાં કપાયેલ અંતર 30 કિલોમીટર માઇનસ પશ્ચિમ દિશામાં ઊંધી દિશામાં ચાલેલી છે એટલે માઇનસ 30 કિલોમીટર અને એની અંતિમ સ્થિતિ છે એ બંનેના સરવાળા જેટલી થશે બંનેનો સરવાળો કરો એટલે પ્લસ 20 પ્લસ માઇનસ 30 વત્તે ઓછે બાદબાકી થાય મોટી સંખ્યાની નિશાની આવશે 30 માંથી 20 બાદ કરશો એટલે 10 અને માઇનસ 10 આમ અંતિમ જે સ્થિતિ છે એને માઇનસ 10 વડે દર્શાવવામાં આવે છે લખી લ્યો આટલું ત્યાંથી આગળ વધીએ દાખલા નંબર 7 તરફ દાખલા નંબર 7 કે એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ કોલમ અને વિકર્ણ આપ્યા છે એનો સમાન સરવાળો ધરાવે છે એક જાદુઈ ચોરસ છે જાદુઈ ચોરસ કોને કહેશું તો કે જેમાં જે ચોરસમાં બધી જ હરોળ બધી જ કોલમ અને વિકર્ણ છે એનો સરવાળો કરો એ બધો સરખો આવવો પડે સમાન ધરાવે છે તો આપેલા જે ચોરસ છે તેમાં કયો ચોરસ જાદુઈ ચોરસ છે તે ચકાસવાનું છે બે ચોરસમાંથી પહેલો ચોરસ આ ચોરસ જાદુઈ ચોરસ છે કે નહીં આપણે ચકાસીએ દરેકનો સરવાળો કરવાનો છે હું અહીંયાથી શરૂ કરું છું આડી કોલમ હું 5 પ્લસ માઇનસ 1 પ્લસ માઇનસ 4 બરાબર 5 વત્તે ઓછે ઓછા 1 વત્તે ઓછે ઓછા 4 5 ઓછે ઓછે સરવાળો 4 ને 1 5 5 માંથી 5 બાદ કરો તો 0 બીજી કોલમ નો વારો માઇનસ 5 પ્લસ માઇનસ 2 પ્લસ 7 માઇનસ 5 વત્તે ઓછે ઓછા 2 પ્લસ 7 5 ને 2 માઇનસ 7 પ્લસ 7 7 માંથી 7 બાદ કરો તો છોકરાઓ 0 ત્રીજી કોલમ નો વારો 0 પ્લસ 3 પ્લસ માઇનસ 0 પ્લસ 3 વત્તે ઓછે ઓછા 3 3 માંથી 3 બાદ કરો તો છોકરાઓ 0 આ ત્રણ કોલમ નો વારો પૂરો થઈ ગયો ઊભી કોલમ શરૂ કરીએ 5 પ્લસ માઇનસ 5 પ્લસ 0 5 વત્તે ઓછે ઓછા 5 પ્લસ 0 5 માંથી 5 બાદ કરો તો 0 બીજી કોલમ નો વારો માઇનસ 1 પ્લસ માઇનસ 2 પ્લસ 3 માઇનસ 1 વત્તે ઓછે ઓછા 2 પ્લસ 3 2 ને 1 3 માઇનસ પ્લસ 3 3 માંથી 3 બાદ કરો તો છોકરાઓ 0 ત્યાંથી આગળ વધીએ ત્રીજી કોલમ નો વારો માઇનસ 4 પ્લસ 7 પ્લસ માઇનસ 3 માઇનસ 4 પ્લસ 7 વત્તે ઓછા માઇનસ બાજુ ઓછા ઓછે નિશાની વડે સરવાળો કરો 4 ને 3 7 માઇનસ 7 પ્લસ 7 ઇક્વલ ટુ 0 એનાથી આગળ નેક્સ્ટ 3 ને 3 આડી અને ઊભી રો અને કોલમ છે એનો સરવાળો થાય
થઈ ગયો. હવે સરવાળો કરીએ વિકર્ણનો, એક આ ત્રાસો વિકર્ણ અને બીજો આ ત્રાસો વિકર્ણ. 5 પ્લસ પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ 3. 5 વત્તે ઓછે ઓછા 2 પ્લસ વત્તે ઓછે ઓછા 3. 5 ઓછે ઓછે સરવાળો 3 ને 2 માઇનસ 5. 5 માંથી 5 બાદ કરો તો છોકરાઓ 0. ત્યાંથી આગળ આ વિકર્ણ લઈએ. નેક્સ્ટ 0 પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ 4, વત્તે ઓછે ઓછા 2 વત્તે ઓછા 4, 4 ને 2 6, ઓછે ઓછે ઓછા 6. છેલ્લી સંખ્યા છે એનો જવાબ આપણને અહીંયા છોકરાઓ 0 છે એ મળતો નથી. જુઓ દરેક રો અને કોલમ નો સરવાળો કરો, દરેક નો જવાબ 0 મળે. છેલ્લા બે વિકર્ણો લીધા એમાં એક વિકર્ણનો જવાબ પણ સરવાળો 0 મળે છે, પરંતુ એક વિકર્ણ છે એનો જવાબ આપણને 0 મળતો નથી. હવે જો સરવાળો સમાન એટલે કે બધા જ જવાબ 0 હોય તો આ ચોરસ જાદુઈ ચોરસ થાય. આથી આ પહેલો જે ચોરસ છે એ જાદુઈ ચોરસ છે નહીં. શા માટે નથી? તો કે એના દરેક જે રો હરોળ કોલમ અને વિકર્ણ છે એનો સરવાળો 0 મળતો નથી. આ લખી લો પછી આપણે બીજો ચોરસ છે એના માટે ગણતરી કરીએ એ જાદુઈ ચોરસ છે કે નહીં. આગળ વધી આપણે બીજા ચોરસ તરફ. બીજો ચોરસ છે જાદુઈ ચોરસ છે કે નહીં શું કરવાનું? તો તમને બધાને ખબર જ છે કે હરોળ કોલમ અને વિકર્ણનો સરવાળો કરવાનો. સરવાળો આપણને સમાન મળવો જોઈએ. કોઈ પણ જે સરવાળાનો જવાબ મળે એ એક સરખો દરેકે દરેકમાં મળવો જોઈએ. સૌપ્રથમ પહેલેથી શરૂઆત કરી આ લાઈનનો વારો લઉં છું. 1 પ્લસ માઇનસ 10 પ્લસ 0 સાદુરૂપ આપીએ. 1 વત્તે ઓછે ઓછા 10, 10 માંથી 1 બાદ કરો તો 9, મોટી સંખ્યાની નિશાની એટલે પહેલી જે રો છે એનો જવાબ આવે છે માઇનસ 9. બીજી રો નો સરવાળો કરીએ. માઇનસ 4 પ્લસ માઇનસ 3 પ્લસ માઇનસ 2. માઇનસ 4 વત્તે ઓછે ઓછા 3 વત્તે ઓછે ઓછા 2. 4 ને 3 અને 2 સરવાળો કરો છોકરાઓ એટલે મળે છે માઇનસ 9. 4 ને 3 7 ને 2 9. બધાની નિશાની માઇનસ છે એટલે જવાબની નિશાની આવશે માઇનસ 9. આ બંનેનો સરવાળો છે એ આપણને સરખો મળે છે. ત્રીજો મેળવીએ. માઇનસ 6 પ્લસ 4 પ્લસ માઇનસ 7. માઇનસ 6 પ્લસ 4 વત્તે ઓછે ઓછા 7. 6 અને 4, 6 માંથી 4 બાદ કરો વધશે માઇનસ 2 માઇનસ 7. ઓછે ઓછો સરવાળો 7 ને 2 9. જવાબની નિશાની માઇનસ. ત્યાંથી આગળ વધીએ. ઊભી જે કોલમ છે એનો સરવાળો કરીએ. 1 પ્લસ માઇનસ 4 પ્લસ માઇનસ 6. સાદુરૂપ આપીએ. 1 વત્તે ઓછે ઓછા 4 વત્તે ઓછે ઓછા 6. 4 માંથી 1 બાદ કરો એટલે માઇનસ 3 માઇનસ 6 ઓછે ઓછે ઓછા અને થશે સરવાળો 6 ને 3 9. જવાબ આવે છે માઇનસ 9. ત્યાંથી આગળ નેક્સ્ટ કોલમ નો સરવાળો કરીએ. માઇનસ 10 પ્લસ માઇનસ 3 પ્લસ 4. માઇનસ 10 વત્તે ઓછે ઓછા 3 વત્તા 4. 10 ને 3 માઇનસ 13 પ્લસ 13 માંથી 4 બાદ કરો એટલે મળશે મિત્રો 9 અને મોટી સંખ્યાની નિશાની એટલે મળશે માઇનસ 9. ત્યાંથી આગળ લાસ્ટ કોલમ. 0 પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ 7. 0 માઇનસ 2 માઇનસ 7 ને 2 9 ઓછે ઓછે સરવાળો અને ઓછાની નિશાની એટલે કે માઇનસ 9. હવે આગળ બે વિકર્ણ છે બંને વિકર્ણનો પણ ગુણાકાર કરીએ, સોરી સરવાળો કરીએ. 1 પ્લસ માઇનસ 3 પ્લસ માઇનસ 7. 1 વત્તે ઓછે ઓછા 3 વત્તે ઓછે ઓછા 7. 3 માંથી 1 બાદ કરો માઇનસ 2 માઇનસ 7. 7 ને 2 9 ઓછે ઓછે ઓછાની નિશાની માઇનસ 9 આવે છે. ત્યાંથી નેક્સ્ટ કરીએ.
जीरो माइनस त्रण, जीरो प्लस माइनस त्रण प्लस माइनस छ, जीरो वत्ते ओछे ओछा त्रण वत्ते ओछे ओछा छ, ओछे ओछे सरवाळो अने ओछा नी निशानी छ ने त्रण माइनस नौ। दरेके दरेक हरोळ, दरेक कोलम अने बन्ने विकर्णो दरेकनो आपणने सरवाळो समान मळे छे। आथी अहीं दरेक हरोळ कोलम अने विकर्णनो सरवाळो समान मळे, तेथी आपेल चोरस जादुई चोरस। पेलो जे आपणे चोरस जोयो छे एमां एक सरवाळो जुदो आवतो जेथी ते जादुई चोरस थशे ने, જ્યારે આ બીજો ચોરસ છે તેની અંદર દરેકના સરવાળા હરોળ કોલમ કે વિકર્ણ બધા જ સમાન મળે છે, તેથી બીજો જે ચોરસ છે એ જાદુઈ ચોરસ થશે। લખી લો મિત્રો, ત્યાંથી આગળ વધીએ આપણે છોકરાઓ દાખલા નંબર 8 તરફ। દાખલા નંબર 8 કે નીચે આપેલી કિંમતો છે a અને b આપેલું છે, a અને b માટે આપણે a माइनस काउंस में माइनस बी बराबर ए प्लस बी छे के नहीं एवं आपणे ચકાસવાનું છે। હવે આ બંને બાજુ તમે કિંમતો મૂકી સાદુરૂપ સરવાળો આપો, જો બંને બાજુ સરખો મળે તો આના બરાબર આ છે એવું કહી શકાય। અહીં પહેલી રકમમાં આપણને આપ્યું છે મિત્રો a બરાબર 21 અને b બરાબર 18, ચકાસીએ। ડાબા ડાબી બાજુ છે a માઈનસ માઈનસ b बराबर a ની જગ્યાએ આપણે મૂકીશું 21 માઈનસ કૌંસમાં માઈનસ b ની જગ્યાએ 18, 21 ઓછે ઓછે થશે છોકરા વત્તા 18, 21 અને 18 નો સરવાળો કરો 8 અને 1 9 2 ને 1 3 39 છે એ આ બાજુ છે એ આપણને જવાબ મળે છે। આ બાજુ મૂકીએ જમા a પ્લસ b બરાબર એટલે કે 21 પ્લસ 18 અહીંયા સરવાળો કરેલો જ છે 39, આમ ડાબા બરાબર જવાબ મળે છે, તેથી a માઈનસ માઈનસ b બરાબર a પ્લસ b છે એ થાય। નેક્સ્ટ બીજા દાખલાની રકમ જોઈએ, a બરાબર આ કિંમત છે અને b બરાબર આપણને કઈ કિંમત આપેલી હશે 118 અને 125, 118 એ દેખાય ત્યાં તમારે એની કિંમત મૂકવાની, બી દેખાય ત્યાં તમારે પેલા બી ની કિંમત મૂકવાની છે, પછી સાદુરૂપ આપવાનું। આ માઇનસ એમના કૌંસમાં માઇનસ અને b ની જગ્યાએ મૂકીશું 125, 118 ઓછે ઓછે વત્તા 125, 118 અને 125 નો સરવાળો કરો એટલે મિત્રો થશે 243। જમરદાદી સોરી જવાબ બરાબર ચકાસીએ, a પ્લસ b, a 118 પ્લસ b છે આપણું 125, સરવાળો કરો એટલે છોકરાઓ મળશે આપણને 243। આથી ડાબા બરાબર જવાબ છે એ મળે છે, એટલે કે a માઈનસ માઈનસ b બરાબર a પ્લસ b થાય છે। ત્યાંથી આગળ જોઈએ આપણે ત્રીજી રકમ આપેલી છે, ત્રીજી રકમની અંદર આપણને કિંમત આપી છે a બરાબર 75 અને b બરાબર આપણને આપેલું છે અહીંયા 84। આ રકમ છે એમાં આપણે અહીંયા આપેલી કિંમત જો a માઈનસ માઈનસ b બરાબર a પ્લસ b માટે ચકાસવાનું છે। ડાબી બાજુ તરફ ચકાસીએ, a માઈનસ માઈનસ b બરાબર a ની કિંમત 75, માઈનસ કૌંસમાં માઈનસ b ની જગ્યાએ મૂકીએ 84, 75 ઓછે ઓછે વત્તા થશે 84, 75 અને 84 નો સરવાળો કરો એટલે આપણને મળશે 159।
जमणी बाजू माटे चकासीए a प्लस b એટલે કે 75 प्लस 84 સરવાળો કરીશું તો આપણને મળશે 159 આમ અહીંયા ડાબા બરાબર જબા મળે છે આથી a માઈનસ માઈનસ b બરાબર a प्लस b છે એ આના માટે પણ થાય છે ત્રીજા દાખલા પછી ચોથો દાખલો જોઈએ रकम आपी छे a बराबर 28 अने b बराबर 11 a बराबर 28 अने b बराबर 11 डाबी बाजू माटे चकासीए a माइनस माइनस b बराबर 28 माइनस माइनस 11 28 ओछे ओछे वत्ता 11 8 ने 1 9 2 ने 1 3 39 जवाब आवे छे जमणी बाजू माटे चकासीए मित्रो a प्लस b बराबर 28 प्लस 11 એટલે અહીંયા પણ મળશે 39 આમ ડાબા બરાબર જબા છે મળે છે એટલે કે a માઈનસ કૌંસમાં માઈનસ b બરાબર a प्लस b થાય દરેક માટે થશે તમે a b ની કોઈ પણ કિંમત લ્યો દરેક માટે આપણું આ સાચું છે પણ કઈ કિંમત હું તો કે ધન પૂર્ણાંક ऋण पूर्णांक માટે આવું જ મળે એ હંમેશા જરૂરી નથી તો આ વાત થઈ a માઈનસ માઈનસ b બરાબર a પ્લસ b ચકાસવાની એનું કારણ છે ઓછે ઓછે વત્તા a વત્તા b બરાબર a વત્તા b બંને સરખું જ થયું એટલે બંનેના જવાબ છે એ હંમેશા સરખા આવે છે લખી નાખો આટલું પછી આપણે આના પછીનો નેક્સ્ટ નવમો દાખલો ગણીએ ત્યાંથી આગળ વધીએ મિત્રો दाखला नंबर 9 અહીંયા દાખલા નંબર 9 એવું કહે છે કે વાક્ય જે નીચે આપ્યા છે એને સાચું બનાવવા માટે ખાનામાં ગ્રેટર ધેન લેસ ધેન અથવા ઇક્વલ ટુ ચિહ્નનો ઉપયોગ કરો અહીંયા આપણને એ બી સી ડી ઈ એટલે કે ચાર દાખલાઓ આપ્યા છે દરેક દાખલાની અંદર આપણે કયું વિધાન આપણને સાચું બનાવવા માટે વચ્ચે બોક્સ છે તે બોક્સમાં લેસ ધેન ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ નો એમાંથી શેનો ઉપયોગ થશે એ આપણે જોવાનું છે સૌપ્રથમ a માટે એનું સાદુરૂપ આપીએ અહીંયા માઈનસ 8 વત્તે ઓછે ઓછા 4 8 ને 4 12 પણ કેવા માઈનસ હવે બીજી બાજુનું સાદુરૂપ આપીએ માઈનસ 8 ઓછે ઓછે વત્તા 4 સ્વામિનારાયણ માઈનસ 8 પ્લસ 4 એટલે બાદબાકી થશે અને મોટી નિશાની આવશે મોટી સંખ્યાની એટલે અહીંયા આવશે માઈનસ 4 આ મોટું હોય તો આના બાજુ મોઢું ખુલ્લું હોય એવું ચિહ્ન મૂકવાનું અને જો આ બાજુની સંખ્યા મોટી હોય તો એ બાજુ મોઢું ખુલ્લું હોય એવું ચિહ્ન મૂકવાનું માઈનસ 12 અને માઈનસ 4 માં મોટું થશે માઈનસ 4 માઈનસ સંખ્યામાં જેમ સંખ્યા મોટી એમ એની કિંમત થાય નાની એટલે માઈનસ 12 અને માઈનસ 4 ની અંદર માઈનસ 4 જે જવાબ મળે છે સંખ્યા મોટી થશે જેથી કરીને અહીંયા ચિહ્ન આવશે લેસ ધેન નો એટલે કે મોટી સંખ્યા બાજુ મોટું ખુલ્લું અને નાની સંખ્યા બાજુ અણી છે એ ભાગ રાખવાનો છે એના પછી નેક્સ્ટ b છે b નું સાદું રૂપ આપીએ માઇનસ 3 પ્લસ 7 માઇનસ 19 19 ને 3 નો સરવાળો કરીએ 22 માઇનસ થશે પ્લસ 7 હવે 22 માંથી 7 છે એ બાદ કરવાના છે એટલે અહીંયા આપણને મળશે જવાબ છોકરાઓ માઇનસ 15 આ બાજુનું સાદું રૂપ આપીએ 15 માઇનસ 8 વત્તે ઓછે ઓછા 9 15 ના 15 8 અને 9 નો સરવાળો થશે 17 એની નિશાની આવશે માઈનસ 17 માંથી 15 બાદ કરો એટલે મળશે 2 પણ માઈનસ 2 હવે માઈનસ 15 અને માઈનસ 2 ની અંદર કિંમત મોટી થાય માઈનસ 2 ની એટલે કે આ બાજુના ભાગની તો એ બાજુ જે છે એ ખુલ્લા મોઢા વાળો એટલે કે લેસ ધેન નું ચિહ્ન આવશે લેસ ધેન ગ્રેટર ધેન સમજવા માટે લ લખાય છે ઈ લેસ ધેન અને ગ લખાય છે ઈ ગ્રેટર ધેન
વધ્યા સી એ દાખલા તરફ સી નું સાદુરૂપ આપીએ 23 માઇનસ 41 પ્લસ 11 આનું સાદુરૂપ આપીએ છોકરાઓ એટલે 23 અને 11 નો સરવાળો થશે 3 ને 1 4 2 ને 1 3 34 માઇનસ 41 નિશાની મોટી સંખ્યાની 41 ની એટલે માઇનસ આવશે 41 માંથી 34 બાદ કરીએ એટલે વધશે 5 6 ને 1 7 માઇનસ 7 બીજી બાજુનું સદુરૂપ આપીએ 23 માઇનસ 41 માઇનસ 11 23 ના 23 ઓછે ઓછે સરવાળો ઓછાની નિશાની 1 ને 1 2 4 ને 1 5 52 માંથી 23 છે એ આપણે બાદ કરવાના છે અને નિશાની મળશે છોકરાઓ માઇનસ 52 માઇનસ 23 12 માંથી 3 બાદ કરો 9 2 એટલે 29 વધશે માઇનસ 29 તો આની અંદર માઇનસ 7 એટલે કે પહેલી જે કિંમત છે એની કિંમત મોટી થાય છે તો અહીંયા ચિહ્ન આવશે ગ્રેટર ધેનનું એનાથી આગળ ડી તરફ જઈએ 39 વત્તે ઓછે ઓછા 24 ઓછા 15 39 માઇનસ આ બંનેનો સરવાળો થશે 15 નો અને 24 નો 5 4 9 2 ને 1 3 39 માંથી 39 બાદ કરો તો 0 આ બાજુ સદુરૂપ આપીએ 36 વત્તે ઓછે ઓછા 52 અને ઓછે ઓછે વત્તા 36 36 36 નો સરવાળો કરીએ 6 6 12 1 3 3 6 1 7 72 માઇનસ 52 72 માંથી 52 બાદ કરો એટલે 0 7 માંથી 5 બાદ કરો એટલે મળશે 20 72 માંથી 52 બાદ કરો તો અહીંયા કિંમત મળે છોકરાઓ 20 0 અને 20 ની અંદર મોટું થશે 20 આ બાજુની કિંમત મોટી એટલે અહીંયા ચિહ્ન આવશે લેસ ધેન નું ડી પછી વારો આવશે ઈ નો માઇનસ 231 વત્તા 79 વત્તા 51 માઇનસ 231 આનો સરવાળો કરીએ 9 ને 10 નો 0 વધી પડી 1 7 ને 8 13 130 વત્તે ઓછે બાદ બાકી થશે 231 માંથી આપણે 130 છે એ બાદ કરવાના વધશે માઇનસ 101 અને બાજુની કિંમત આ બાજુનું સાદુરૂપ આપીએ માઇનસ 399 પ્લસ 159 પ્લસ 81 માઇનસ 399 એમના 59 ને 81 નો સરવાળો 9 ને 1 10 નો 0 1 8 ને 1 9 ને 5 14 નો ચોકડો વધી પડી 1 ને 1 2 240 399 માંથી છોકરાઓ 240 છે બાદ કરો એટલે મળશે 9 4 બાદ કરો તો 5 3 માંથી 2 જાય તો 1 159 પણ મળશે એની કિંમત આપણને માઇનસ હવે આ બંનેમાં મોટું કોણ થશે 159 કે 101 કિંમત વધુ કોની હશે તો જેમ માઇનસમાં સંખ્યા મોટી એમ એની કિંમત નાની એટલે અહીંયા 101 ની કિંમત છે એ મોટી થશે એટલે કે પહેલી કિંમત મોટી છે જેથી કરીને અહીંયા ચિહ્નમાં આવશે ગ્રેટર ધેન શું કહ્યું છે જુઓ વ્યવસ્થિત વાક્યને સાચું બનાવવા માટે વચ્ચેના બોક્સમાં આપણે લેસ ધેન ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ ટુ ચિહ્નનો ઉપયોગ મિત્રો કરવાનો બંને બાજુના સાદુરૂપ આપો સાતમા ધોરણની અંદર આવ્યા છો એટલે એટલા સાદુરૂપ તો તમને બધાને આવડતા હોય બંને બાજુ સાદુરૂપ આપો જે કિંમત મોટી થાય એ બાજુ ખુલ્લો ભાગ નાની કિંમત બાજુ અણીવાળો ભાગ રહે એવું ચિહ્ન આવે ગ લખાય એવા ચિહ્નને ગ્રેટર ધેન કહેવાય લ જેવું લખાય છે એ ચિહ્નને લેસ ધેન કહેવાય આ દરેક માટેની ગણતરી પણ અહીંયા દર્શાવેલી છે લખી લ્યો આટલું આના પછીની અંદર આપણે 10મો દાખલો બાકી છે આપણે આના આગળના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે લખી નાખો